गुड मॉर्निंग गर्ल्स, उद्योग साहसिकता में आपणे ગઈકાલે ચર્ચા કરી કે ઉદ્યોગ સાહસિકતાને કયા પ્રકારના પરિબળો એવા છે કે જે અસર કરે છે, રાઈટ? આપણે એ પણ જોયું કે ઉદ્યોગ સાહસિકતામાં કયા કયા એવા પરિબળ છે કે જે ઉદ્યોગ સાહસિકને સાહસિક બનવા પ્રેરે પણ છે અને ઉદ્યોગ સાહસિકને સાહસિક બનતા રોકે પણ છે. તો આપણે એની ચર્ચા કરી. હવે આજે આપણે યુનિટ 2નો તમારો નવો ટોપિક જોવાનો છે, જેનું નામ છે ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પર્યાવરણ. આપણે ગઈકાલે જોયું હતું કે ઉદ્યોગ સાહસિકતાની આજુબાજુ એવા કયા આવરણો છે, એવું કયું પર્યાવરણ છે કે જે એને અસર કરે છે. હવે આજે આપણે જોવાનું છે ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પર્યાવરણ, એટલે કે સમાજના એવા કયા વલણો છે કે જે ઉદ્યોગ સાહસિકને સાહસિક બનવા પ્રેરે છે અથવા તો ઉદ્યોગ સાહસિકને સાહસિક બનવા પ્રેરણા આપે છે અથવા તો રોકે છે. સૌથી પહેલું આમાં લખ્યું છે કે સામાજિક પરિબળો ઉદ્યોગ સાહસિકતાના વર્તનને નક્કી કરે છે. આ ઉપરાંત સામાજિક પરિબળોની અસર સાહસિકના વર્તન ઉપર પણ થતી હોય છે. કેટલાક સામાજિક પરિબળો ઉદ્યોગ સાહસિકને સીધી રીતે સ્પર્શે છે. આવા કેટલાક સામાજિક પરિબળોની ચર્ચા આપણે નીચે મુજબ કરવાની છે. સામાજિક પરિબળો એટલે કે આપણી આસપાસના સમાજમાં રહેલા લોકો, આપણી આસપાસની સમાજની કેટલીક પ્રવૃત્તિઓ જે આપણને આગળ વધતા અવરોધે છે અથવા તો આપણને મોટિવેશન આપે છે, પોઝિટિવિટી આપે છે કે આપણે એ દિશા તરફ આગળ વધી શકીએ. સૌથી પહેલી એમ આપણે વાત કરવાની છે કે કુટુંબ અને તેનું પર્યાવરણ. બીજા નંબર પર છે સંદર્ભ જૂથો. ત્રીજા નંબર ઉપર સામાજિક દરજ્જો. ચોથા નંબર ઉપર જ્ઞાતિ. અને પાંચમા નંબર ઉપર છે ધર્મ. આ પાંચ એવા પરિબળો છે કે જે સામાજિક પર્યાવરણ છે જે ઉદ્યોગ સાહસિકતાને અસર પણ કરે છે અને જોડે જોડે એને પ્રેરણા પણ આપે છે. સૌથી પહેલું એમાં જોવાનું છે કુટુંબ અને તેનું પર્યાવરણ. કુટુંબ અને પર્યાવરણ એ ઉદ્યોગ સાહસિકતાને અસર કરતું સામાજિક પરિબળ છે. વ્યક્તિ ક્યાં જન્મે છે, ક્યાં ઉછરે છે, ક્યાં મોટો થાય છે, તે કુટુંબના વાતાવરણની તેનામાં સૌથી વધારે અસર થતી હોય છે. કુટુંબને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય, એક તો વિસ્તૃત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. આ ઉપરાંત ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે કુટુંબના પ્રણાલીકાગત સ્વરૂપમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે. આપણે આ વસ્તુ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કુટુંબની અસર આપણા ઉપર, ઉદ્યોગ સાહસિકને તમે ભૂલી જાઓ, પરંતુ સામાન્ય માનવી ઉપર પણ ખૂબ સારી રીતે થતી હોય છે. એનો કયા ક્ષેત્રમાં જન્મ થાય છે, એનો ક્યાં ઉછેર થાય છે, એ ક્યાં મોટો થાય છે, એના કુટુંબની અસર, એના વાતાવરણની સૌથી વધારે અસર એના પર થતી હોય છે. તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો, તમે ગામડામાં અત્યારે જોતા હો કે મોટાભાગે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે. તમારું નાનું બાળક ક્યાં મોટું થઈ જાય એ તમને ના ખ્યાલ આવે, પરંતુ જ્યારે તમે વિભક્ત કુટુંબ એટલે કે અલગ સેપરેટ રહેતા હો તો સ્વાભાવિક રીતે મા બાપ બંને જોબ કરતા હોય અને એની અસર છોકરાના ઘડતર અને ભણતર બંને ઉપર પડતી હોય છે. છોકરું જ્યારે મોટું થાય ત્યારે એનામાં એ સંસ્કાર કે સિંચન નથી હોતું. કેમ? કારણ કે મા બાપ બંને એનાથી દૂર રહેલા હોય છે. ઘણા લોકો એટલા મોડર્ન છે કે આયા અથવા તો એવા બહેન રાખતા હોય છે ઘરમાં એમના છોકરાને મોટા કરવા માટે, કારણ કે એમના મા બાપ પાસે એવો પૂરતો સમય છે. તો આ એક મહત્વનું પરિબળ છે કે કુટુંબ અને તેનું પર્યાવરણ વ્યક્તિને આગળ વધવા માટે પણ પ્રેરે છે અને કેટલાક કુટુંબને પર્યાવરણ એવા હોય છે કે જે વ્યક્તિને આગળ વધતા અવરોધે છે. આગળ લખ્યું છે કે ઘણા બધા અભ્યાસોમાં એમ જણાવ્યું છે કે ઔદ્યોગિકરણને કારણે સંયુક્ત કુટુંબનું વિભક્ત કુટુંબમાં રૂપાંતર થયું છે. એ આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ કે નહીં. જેમ જેમ ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું છે એમ એમ આપણા દેશમાં સંયુક્ત કુટુંબ જે છે એ વિભક્ત કુટુંબમાં પરિણામ પામ્યું છે. એટલા માટે કે ગામડામાં તમે નથી મોટા ભાગે આવક મેળવી શકતા, તો તમે શહેર તરફ પ્રયાણ કરો છો અને એટલા માટે તમારા બાકીના ફેમિલી ગામડામાં રહી જતું હોય અને તમે પોતે જ્યારે અલગ થતા હો ત્યારે તમે વિભક્ત કુટુંબમાં તમારું ફેમિલી પરિવર્તન પામે છે કે તમે અલગ થઈ જાઓ છો. પરંતુ કેટલાક અભ્યાસીઓ આ બાબતે પડકારીને વિભક્ત કુટુંબ એ બાહ્ય પરિવર્તન છે તેમ જણાવે છે. તો કેટલાક લોકો એમ પણ કહે છે કે સેપરેટ કુટુંબ રાખવા કરતાં વિભક્ત કુટુંબ બાહ્ય પરિવર્તન એટલા માટે છે કે તમને આવક મળતી હોય, તમને રોજગારી મળતી હોય, એ જગ્યા પર સેટલ થવામાં કોઈ ખોટું નથી, ઘણા અર્થશાસ્ત્રીઓ પણ માને છે. કુટુંબની ઉદ્યોગ સાહસિક પરની અસરો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. ઉદ્યોગ સાહસિક જે છે, જેટલા પણ તમે જોશો અંબાણી, ટાટા, બિરલા, એ બધા જ એના પર અલગ અલગ કુટુંબની અસર થતી હોય છે. જેમ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી જ્યારે પહેલેથી જ ઉદ્યોગ સાહસિક હતા તો એમની અસર એમના બંને છોકરા પર પોઝિટિવ પડી, રાઈટ? તો આવી રીતે જે ઉદ્યોગ સાહસિક છે એની અસર કુટુંબ પર વ્યક્તિએ વ્યક્તિ અલગ અલગ હોય છે. કુટુંબનું પર્યાવરણ વ્યક્તિને અમુક ધંધો કરવા પ્રેરે છે, તૈયાર કરે છે. જેઓ ધનવાન કુટુંબમાં જન્મ્યા હોય છે તેઓને ધંધા માટે મૂડી ઉપરાંત ધંધાકીય કૌશલ્ય પણ કુટુંબમાંથી જ મળે છે. આ પણ એક સારી બાબત છે કે તમે પહેલેથી જ સિલ્વર સ્પૂન લઈને, સિલ્વર સ્પૂન એટલે ચાંદીની ચમચી લઈને જન્મ્યા છો
તો સ્વાભાવિક રીતે તમને ઘરેથી જ તમારા ફેમિલીમાંથી તમારા કુટુંબમાંથી જે મૂડી મળવાની છે, કેમ? કારણ કે તમારું કુટુંબ જ એટલું વેલ્ધી છે. મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું કે અનિલ અંબાણીને ધીરુભાઈ અંબાણીને એમનો ધંધો ચાલુ કરવો હોય, સોરી, અનિલ અંબાણીને મુકેશ અંબાણીને, તો ધીરુભાઈ અંબાણી જ પહેલેથી એટલા પૈસાવાળા હતા કે એમને નાણાકીય સહાય પૂરી પાડી શકે, એમને કોકની પાસે હાથ ફેલાવો ના પડ્યો. કુટુંબના સભ્યો, પિતા, ગ્રાહકો, કુટુંબના મુલાકાતીઓ, દુકાનો, મિલો, કારખાનાઓ, ઓફિસો, વિવિધ લોકોના સંપર્કમાંથી તથા વ્યવહારમાંથી ઘણું જ શીખવા મળે છે. આમ કુટુંબ અને તેનું પર્યાવરણ એ સામાજિક પર્યાવરણ અને ઉદ્યોગ સાહસિકતા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે જોયું. આવતીકાલે આપણે બીજા પરિબળની ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય બાય.